नमस्कार मित्रों, हूँ अर्षद गोहिल। हूँ आज छू गांधीनगर हेलिपेड एक्जिबिशन सेंटर में। अँ कृषि प्रदर्शन एग्री एशियानी शुरुआत थी है, तो आज आप जोईशू के एग्री एशिया में केवी आधुनिक टेक्नोलॉजी खेती ने लगता स्टॉल है और केवी मशीनरी अँ प्रदर्शन थी रू है। अँ शक्तिमान नो स्टॉल है, शक्तिमान जे एग्रीकल्चर नी अलग अलग प्रकारनी मशीनरी बनावे छे, रोटोवेटर अने बीजी घणी बधी मशीनरी बनावे छे। आ एमनी नवी प्रोडक्ट पण अहींया मूकवामां आवी छे। एवी ज रीते शक्तिमाने ग्रीमे कंपनी साथे कोलेबोरेशन कर्युं छे ने बटाका माटेनुं प्लांटर अने जे बीजा मशीनो छे ए बनाव्या छे, तो ए शक्तिमान अने ग्रीमेनो अहींया स्टॉल छे। जे खास करीने जे हार्वेस्टिंगनी टेक्नोलॉजी छे, एटले के आपणे लणवानी टेक्नोलॉजी छे, ए शक्तिमान अने ग्रीमे बन्ने एकबीजा साथे कोलेबोरेशन करी अने बनावे छे। तो आ शक्तिमान ग्रीमेनो स्टॉल छे। पछी आ टाफे ट्रेक्टर नो स्टॉल छे। टाफे जे मेसी फर्ग्यूसन छे एनी ब्रांड छे, अने टाफेनु आ मिनी ट्रेक्टर छे जे सरकारी सबसिडी साथे पण उपलब्ध छे। સ્વરાજનો સ્ટોલ છે, સ્વરાજ ટ્રેક્ટર તો બનાવે જ છે પણ એની સાથે હવે નવા નવા સાધનો પણ સ્વરાજ દ્વારા બનાવવાના ચાલુ થયા છે। આ તમે નાનું ટ્રેક્ટર સ્વરાજનું જોઈ શકો છો જે રોટોવેટર સાથે। તમને ખ્યાલ હશે મિત્રો, તમને જણાવી દઉં કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો એક ભાગ જ છે સ્વરાજ ટ્રેક્ટર, તો અહીંથી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ના ટ્રેક્ટરની શરૂઆત થાય છે। આપણા દેશમાં સૌથી વધુ કોઈ કંપનીના ટ્રેક્ટર વેચાતા હોય તો એ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા છે। મહિન્દ્રા પાસે ખૂબ જ વાઇડ રેન્જના ટ્રેક્ટર છે અને બહુ જૂની કંપની છે, અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ જ સ્વરાજ ટ્રેક્ટરને હસ્તગત કરેલું છે, અને એટલે સ્વરાજ ટ્રેક્ટર પણ અત્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો જ આપણે એક ભાગ કહી શકીએ। આ બાજુ જે વન ગુજરાત ઓર્ગેનિક પેવેલિયન છે એમાં જે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો છે, જે અલગ અલગ પ્રોડક્ટનું વેચાણ કરે છે, એમનો એમના ખેડૂતોના અહીંયા સ્ટોલ છે। આ યુપીએલનો સ્ટોલ છે, યુપીએલ કંપની જે દવાઓ તો બનાવે જ છે પણ હવે એની સાથે દવાઓ છંટકાવ માટેનું સોલ્યુશન પણ પૂરું પાડે છે નર્ચર ફાર્મ દ્વારા, અને ડ્રોનની સુવિધાઓ માટે પણ યુપીએલે હવે કામગીરી શરૂ કરી છે। આ હોન્ડાનો સ્ટોલ છે, તમને ખ્યાલ હશે કે હોન્ડા કંપની અલગ અલગ પ્રકારના ખેતીમાં વપરાય એવા સાધનો બનાવી રહી છે, જેમાં પંપ અને બ્રશ કટર એટલે કે જે ઘાસચારો કાપવાના જે સાધનો છે એ પણ હોન્ડા કંપની બનાવે છે। તો આ હોન્ડા કંપનીનો સ્ટોલ છે, આ પટેલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝનો સ્ટોલ છે જે ઉમિયા પ્લાવ બનાવે છે। ગુજરાતમાં સૌથી વધુ વેચાતા પ્લાવ એટલે શ્રી ઉમિયા પ્લાવ, પ્લાવની વિશાળ રેન્જ છે ઉમિયા પ્લાવ પાસે। નમસ્કાર મિત્રો, આ પેશન ફ્રૂટ છે જેને આપણે કૃષ્ણ ફળ પણ કહીએ છીએ, અને ગુજરાતમાં પણ પ્રાયોગિક ધોરણે હવે એની ખેતીની શરૂઆત થઈ ગઈ છે। તો આ ફળની શું ખાસિયત છે અને ખેડૂતોએ આ ફળની ખેતી કરવી જોઈએ કે એમાં શું ફાયદાઓ છે, શું એમાં પડકારો છે એ આપણે આજે વિગત મેળવીશું। મારું નામ રાવલિયા ભાવિન વીરાભાઈ, ગામ સીવા, તાલુકો ભાણવર, જિલ્લો દેવભૂમિ દ્વારકા। અમારી સીવા ગામમાં નર્સરી છે, ઓમ ફાર્મ એન્ડ નર્સરી,
એમાં મેં આ પેશન ફ્રૂટના રોપ ઉગાડીએ છીએ અને લાસ્ટ 2-3 વર્ષથી હું આના રોપ પણ બનાવું છું અને આનું વાવેતર પણ કરું છું. મારા ફાર્મમાં અત્યારે આનું વાવેતર છે. આ તમે જોઈ શકો છો, આ એના પ્લાન્ટ છે અને આ મંડપ પદ્ધતિમાં વાવેતર કરવાનું હોય છે. 5x10માં વાવેતર કરવાનું હોય છે. 1 એકરમાં 800 ઉપર પ્લાન્ટ આવે છે અને વાવેતર કર્યા પછી 1 વર્ષ દિવસમાં પ્લાન્ટમાંથી આપણે ફળ મળવાનું શરૂ થઈ જાય છે અને 1 પ્લાન્ટ દીઠ 5 કિલોથી માંડી અને 15-20 કિલો લગી આપણે ફ્રૂટનું ઉત્પાદન મળે છે. અને આપણે માર્કેટની જો વાત કરવા જઈએ તો માર્કેટ અમદાવાદ, દિલ્હી અને મુંબઈ મોટા મેટ્રો સિટીમાં આનું વેચાણ થાય છે અને ખૂબ ડિમાન્ડ છે આની. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ ફ્રૂટના ઘણા બધા બેનિફિટ છે. આના શરબત થાય છે, એનર્જી ડ્રિંક થાય, એનર્જી બૂસ્ટર થાય, એટલે ઘણા બધા બેનિફિટ છે આ ફ્રૂટના. અને જો ભાવની વાત કરીએ તો 200-250 રૂપિયાથી લઈ અને 500-550 રૂપિયા લગી કિલોમાં આ ફ્રૂટ વેચાય છે. આ આપણું વિનગ્લોબ ગ્રીનટેકનું ડેવલપ કરેલું એનિમલ ફીડ કેટલ પેલેટ મશીન છે. આ પશુઓનું આપણે જે ખેડૂતો માટે દાણ બનાવવાનું આવે છે એ આમાં દાણ બને. 5 HP નું મોડલ છે અને એક્ઝિબિશન નિમિત્તે આપણે એમાં સારું એવું ડિસ્કાઉન્ટ પ્રાઇસ ખેડૂત ભાઈઓ માટે રાખેલું છે આમાં, બરાબર. અને આ વિડીયો કે ડેટા જોઈને પણ ગમે ત્યારે કસ્ટમર કહેશે તો એ આ પ્રાઇસમાં અમે આપીશું, બરાબર. આ તમે જે લોટ હોય, મોલાસીસ હોય, એ બધું મિક્સ કરીને નાખો તો દાણ તમને પડે અને જે દાણ તમને માર્કેટમાં ભાવમાં મળે છે એના અડધી કોસ્ટિંગમાં તમે 1 કલાકમાં 100-150 કિલો પશુનું ખવડાવવાનું દાણ બનાવી શકો છો. અને આ બિયારણ નાખવા માટેનું એક નવું સાધન છે જેમાં તમે આમાં અલગ અલગ ડાઈ છે, આમાં ચાલીને ખાલી લઈને ચાલો એટલે ઓટોમેટિકલી બધા બિયારણ એમાં પડી જાય. મારી કંપનીનું નામ છે વિનગ્લોબ ગ્રીનટેક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને મારું નામ છે અંજિલ જૈન. હું કંપનીનો ડાયરેક્ટર છું. કંપની અમારી ગુજરાત અમદાવાદ વટવા GIDC માં સ્થિત છે અને કોન્ટેક નંબર આ બધા છે જ અમારા સ્ટાફના. નમસ્કાર, હું હર્ષ પટેલ, વન એગ્રીટેક તરફથી. અમે ગુજરાતના ડમ્સ ડ્રોન એગ્રીગેટર ડ્રોનના ડિસ્ટ્રીબ્યુટર છીએ અને શરૂઆતમાં અત્યારે અવેરનેસ માટે ફાર્મ પર સ્પ્રેઇંગ સર્વિસ પણ આપીએ છીએ. ડમ્સ કંપનીનું આ પેટ્રોલ એન્જિન ડ્રોન છે, જે ભારતમાં એકમાત્ર કંપની છે જે પેટ્રોલ એન્જિન ડ્રોન પ્રોવાઈડ કરી રહી છે. આમાં ડ્રોનની વાત કરું તો આ એની ટેન્ક છે જે 10 લિટરની કેપેસિટી છે. આમાં આપણે દવા ભરવાની હોય છે. આ છે ફ્યુઅલ ટેન્ક, જેમાં આમાં ફ્યુઅલ જશે પેટ્રોલ, જે 1.5 લિટરની કેપેસિટી છે. અહીંયા નીચે લાગેલું છે, આ છે પેટ્રોલ એન્જિન છે એમ, અને ત્યાંથી પાવર સપ્લાય થઈ અને અહીંયા મોટર ચાલશે જે એના પ્રોપેલર્સ છે, એનાથી ડ્રોન ઉડશે. અને અહીંયા નીચે જે સ્પ્રેઇંગ નોઝલ છે, જે ચારે વિંગ્સ પર એક એક નોઝલ લાગેલી છે, જેમાંથી સ્પ્રેનો છંટકાવ એકદમ માઇક્રો પાર્ટિકલ ફોર્મમાં થશે. આ ડ્રોનની સ્પ્રેઇંગ ક્ષમતા 1 એકર 8 મિનિટમાં છંટકાવ કરવાની છે. તો એવરેજ 1 દિવસમાં 25-30 એકર છંટકાવ આપણે આ ડ્રોનથી કરી શકીએ છીએ. અત્યારેની કિંમત આની 12.5 લાખ રૂપિયા આ એક યુનિટની કિંમત છે. સબસિડી ગુજરાત ગવર્મેન્ટ હજી ઇમ્પ્લિમેન્ટ નથી કરી. સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા એક GR આપવામાં આવ્યો છે, જેમાં ખેડૂત મંડળીઓ છે, FPO છે, તો એને 75% સબસિડી ડ્રોનની કિંમત પર પ્રાવધાન છે. કોઈ એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ અથવા તો ખેડૂત કે સર્વિસ પ્રોવાઈડર લે છે જે એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ છે તો એને 50% સબસિડી છે. કોઈ મહિલા ખેડૂત લે છે તો એને પણ 45% સબસિડીનું અલગ અલગ પ્રાવધાન આમાં કરવામાં આવેલ છે. અને અત્યારે ડ્રોનથી સ્પ્રે કરવાના 500 રૂપિયા વધુમાં વધુ 5 એકર માટે ગુજરાત સરકારની અત્યારે યોજના જારી છે. તો તમે એ યોજનાનો લાભ લેવા માટે વન એગ્રીટેકને કોન્ટેક્ટ કરી શકો છો. મારો વન એગ્રીટેકનો એપ્રોચ કરવા માટે તમે મોબાઈલ નંબર 9712314500-97123-14523 પર કોન્ટેક્ટ કરી શકો છો. આ ડ્રોનની કિંમત અત્યારે 12,50,000 છે, જે જાણીને આપણને મોંઘી લાગે, પણ આને આપણે એક રેન્ટલ મોડલ તરીકે અપનાવીએ અથવા તો 2-4 ખેડૂતો આપણે ગ્રુપમાં મળીને લઈએ અને એકબીજાનો છંટકાવ કરીએ, સમય બચે તો આપણે બીજાના ખેતરમાં પણ છંટકાવ કરીએ. જેમ ટ્રેક્ટર કે હાર્વેસ્ટર કે મશીન્સ આપણે ભાડે આપતા હોઈએ છીએ, એમ ભાડાના મોડલથી આપણે જો આમાં ચાલીશું તો ખૂબ સારી કમાણી પણ થઈ શકે છે. અને એની સાથે સાથે આપણે સેવ સોઇલ મિશન, જમીન સુધારો, જમીન બગડતી અટકાવ, એમાં પણ આનાથી કન્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ. કઈ રીતે? તો આ ડ્રોનથી સ્પ્રેનો છંટકાવ કરવાથી 20-25% દવાના ડોઝમાં કાપ પણ થઈ શકે છે અને તેમ છતાં રિઝલ્ટમાં કોઈ ફેરફાર થતો નથી, જમીન પર દવા પણ પડતી નથી.
तो आ बधा बेनिफिट से जेथी कोई पण एग्रो सर्विस प्रोवाइडर छे जे एग्री सेंटर इनपुट प्रोवाइडर छे ए लोको पण आ ड्रोन खरीदी अने एमनी दवा साथे ड्रोन नी सर्विस पण वेची सके छे अने आ रीते कम्बाइन पेकेज वेचवाथी सारी कमाणी पण आप करी शको छो। नमस्कार खेडूत मित्रों, मारू नाम हितेंद्र पटेल छे। बालतरु नर्सरी अमारे अहीं गांधीनगर ऑफिस छे अने धणप अमारी नर्सरी आवी छे। हवे बालतरु नर्सरी में अमे सीडलेस लींबू आनाथे पहला पण एक वेरायटी डेवलप करी हती, थोड़ोक मार्केटिंग प्रॉब्लम आवतो हतो, ए वेल्यू प्रोसेसिंग वेरायटी हती। हालनी अंदर अमे नवी वेरायटी डेवलप करी छे के जे आ वेरायटी छे ग्रीन लाइम वेरायटी। ग्रीन लाइम वेरायटीनो टोटली 100% एक्सपोर्ट मार्केट छे। आनी आ लींबूनी खासियत छे के वावेतर कर्या पछी 3 वर्षे 2.5-3 वर्षथी प्रोडक्शन चालू थाय छे अने प्रोडक्शन चालू थया पछी आना लेमननी अंदर बिटरनेस ओछी छे, खटास એ કડવાપણ ઓછી છે, એના કારણે આ લીંબુનું માર્કેટ બહુ સારું છે, ખટાશ બહુ સારી ખટાશ છે। અને કાગદીનું ઓપ્શન વેરાયટી છે, આ વેરાયટી કાગદીનું ઓપ્શન છે। અત્યાર સુધી કાગદી આપણે વાવીએ છીએ પણ કાગદીની જગ્યાએ તમારે આ વેરાયટી બહુ સારી છે, પતલી છાલ છે, એકદમ જ્યુસી છે, ખાટું છે અને બીટરનેસ કડવાપણ ઓછું છે, એના કારણે આ લીંબુની ખાસિયત સારી છે, લીંબુની વેરાયટી બહુ સારી છે। હવે એની સાથે સાથે અમે આ વર્ષે આ વેરાયટીને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ચાલુ કર્યું છે અમે, કે ખેડૂતોને અમે ફાર્મિંગ કરાવીશું, એને ઓર્ગેનિક ફાર્મિંગ બેઝ પર માહિતી આપીશું અને બાયબેગ 100% બાયબેગ અમે આ લીંબુ અમે પાછા લઈશું અને એનું અમે પ્રોસેસિંગ અને એક્સપોર્ટમાં અમે કરવાના છીએ। તો આપણે કહું કે આ એમાંથી અમે આ લીંબુના પલ્પમાંથી અમારી જ્યુસ નીકળે છે, જ્યુસનું અમે જ્યુસ પ્લાન્ટ છે, એનામાંથી પલ્પમાંથી અમે આ જામ સ્લાઈસ, જામ, પિકલ્સ ઘણી બધી અમે પ્રોડક્ટ ડેવલપ કરી છે। એ પ્રોડક્ટ તમે આપ જોઈ રહ્યા છો કે લીંબુના અથાણા છે, લીંબુમાંથી જે જામ બને છે, જામ છે, જામ જેલી અને જામ સ્લાઈસ અમે ડેવલપ કરી છે અને બહુ મોટું માર્કેટ છે આનું અત્યારે ઇન્ડિયામાં અને એક્સપોર્ટ પણ અમે કરી રહ્યા છીએ, ઓસ્ટ્રેલિયા, યુએસએ, કેનેડા અને યુકે અમારો માલ જઈ રહ્યો છે ઓલરેડી અત્યારે। જામ સ્લાઈસ અને જેલી અત્યારે આઉટ ઓફ કન્ટ્રી બહુ સારી ડિમાન્ડ છે અને ઇન્ડિયાની અંદર પણ અમારી આ બધી જગ્યાએ અવેલેબલ છે આ પ્રોડક્ટ અત્યારે। ફાર્મિંગ કર્યા પછીનું સોલ્યુશન છે કે અમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ચાલુ કર્યું છે, એના કારણે એમાંથી જ અમે વેલ્યુએડિશન કરીએ છીએ અને લેમન એક્સપોર્ટ કરીશું અને ખેડૂતોને મોટો બેનિફિટ થશે અને સારો ફાયદો થશે એવું અમારો મકસદ છે।